આગળ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢથી સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જૂનાગઢથી આ બ્રેકિંગ ન્યૂઝ, સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થઈ ગયો છે. હોસ્પિટલમાંથી કાચા કામનો કેદી ફરાર થઈ ગયો છે. કેદી વોર્ડનું તાળું તોડીને ત્યાંથી નાસી છૂટ્યો આ આરોપી. અશોક નામનો આ કેદી હતો જે ફરાર થઈ ગયો. કેદી સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. જે વિગતો હાલ સામે આવી છે, વધુ વિગતો સાથે સંવાદદાતા અમાર ફોનલાઈન પર જોડાયા છે. અમાર, શું ઘટના, જે કેદી ફરાર થઈ ગયો છે હોસ્પિટલમાંથી, શું વધુ વિગતો સામે આવી છે? કુંજ, જે રીતે આજે વહેલી સવારની વાત છે કે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં જે કેદી વોર્ડમાં જે સારવાર માટે આવેલો કેદી છે તે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ 3 કલાક બાદ આ કેદી તો મળી ગયો, પરંતુ મહત્વનો એ સવાલ છે કુંજ કે કેદી વોર્ડમાં 4 પોલીસકર્મીઓ ફરજ ઉપર હતા, જ્યારે 2 પોલીસકર્મીઓ છે તેમાં ફરિયાદમાં ઉલ્લેખ છે કે 2 પોલીસકર્મીઓ અન્ય કેદીને લઈને બાથરૂમ લઈ ગયા હતા, તો બીજા 2 પોલીસકર્મીઓ તે કેદી વોર્ડમાં હતા કે ક્યાં ગયા હતા? આ તો કાચા કામનો કેદી હતો, ક્યાંક જે પાકા કામનો કેદી હોય અને સારવારમાં હોય આ રીતના કેદી ફરાર થાય તો જવાબદાર કોણ? અનેક વાર આ રીતના કેદીઓ છે તે ફરાર થતા હોય છે. આ પહેલી ઘટના નથી સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડની, અનેક ઘટનાઓ આ પહેલા પણ બની છે કે સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી કેદીઓ ફરાર થયા છે. ત્યારે આજે અશોક નામનો જે કાચા કામનો કેદી હતો સારવાર અર્થે જે સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં આવ્યો હતો અને તે ફરાર થયો છે, જેને લઈને તે 3 કલાક બાદ જ સિવિલ હોસ્પિટલનું જે અંડરગ્રાઉન્ડ છે ત્યાંથી મળી આવ્યો છે. ત્યારે આ કેદી તો ઝડપાઈ ગયો છે, ત્યારે મુખ્ય સવાલ એ છે કે આ પોલીસકર્મીઓ ત્યાં શું કરી રહ્યા હતા? પોલીસકર્મીઓનું ધ્યાન કેમ ન રહ્યું કે તાળું તૂટે છે કેદી વોર્ડનું? ત્યારે મહત્વના સવાલો હાલ ઉઠી રહ્યા છે. ત્યારે હાલ તો આ કેદી ઝડપાઈ ગયો છે અશોક નામનો અને તેના સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે કુંજ. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ.